એટલે મની કેન બાય મર્ક બટ નોટ લવ, એ પ્રેમ ના ખરીદી શકે. પૈસાથી તમે મોટું મકાન ખરીદી શકો, પણ એ મકાન ઘરમાં પરિવર્તિત થાય સુખી કુટુંબ અંદર રહે એ પૈસાની તાકાત નથી. મોટા મોટા પૈસા વાળા કુટુંબોમાં કેટલી તકલીફ છે. 20,000 કરોડ નું એમ્પાયર સાઉથ મુંબઈમાં શૂટિંગ એન્ડ શોટિંગ્સ નું, બ્રેન્ડ નેમ બહુ મોટું, એમ નીચે લખેલું કમ્પ્લીટ મેન સબ ટાઈટલમાં. દીકરાને ધંધો આપ્યો 20,000 કરોડ નો. તમે વિડીયો ક્લિપ વાયરલ થયેલી તમે જોઈ હશે, એ વિડીયો ક્લિપ વાયરલ થઈ તમે જોઈ હશે. 20,000 કરોડ નો ધંધો એના દીકરાને આપ્યો, દીકરાએ ઘરમાંથી બાપને કાઢી મૂક્યા. અત્યારે નેપેન્સી રોડ ઉપર 2 BHK નો રેન્ટેડ ફ્લેટમાં રહે છે. તમે વાયરલ થયેલી વિડીયો ક્લિપ તમે જોઈ હશે. બાપે વિશ્વાસ રાખીને દીકરાને 20,000 કરોડ નો ધંધો, એની બધી સત્તા આપી દીધી, અને દીકરાએ વિશ્વાસઘાત કર બાપને ઘરમાંથી કાઢી મૂક્યો. રોતો રોતો વાયરલ થઈ ગયા ને વિડીયો ક્લિપ તમે જોઈ હશે. એનું કારણ શું? સંપત્તિ આપી પણ સંસ્કાર ના આપ્યા. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત કરતા, તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. જો આ પ્રસંગ પૈસા પ્રત્યેનો અધિક પ્રેમ છે ને વિશ્વાસ તોડાવે છે, એ દગો કરાવે છે, એ જીવનમાં જરૂરી છે. પૈસો છે, બહિર પ્રાણ છે, જીવનમાં જરૂરી છે, ચોક્કસ જરૂરી છે, પણ એને એટલી બધી મહત્તા આપવાની જરૂર નથી કે તમારા જીવનના બધા દ્રષ્ટિકોણ પૈસા જ નક્કી કરે. લિયો ટોલ્સટોય રશિયન બહુ મોટા ઓથર હતા, એમને બહુ સરસ વાર્તા લખી છે, શોર્ટ સ્ટોરીઝ માટે બહુ ફેમસ હતા. એકવાર એક રાજાએ કહ્યું કે સવારના પોરમાં ઉઠીને તમે દોડવાનું શરૂ કરો અને સંધ્યા સમય થાય, સૂર્ય ઢળે ત્યાં સુધીમાં તમે પાછા એ સ્થાને આવી જાઓ તો જેટલી જમીન તમે દોડે એની સ્ક્વેર કિલોમીટર તમને આપી દો. જે દૂરમાં દૂર દોડી પાછા આવે એને મળે. દોડ્યો એક જણો અને આઈડિયલ પ્રમાણે તમે 12 વાગે ચાલુ ઉભા રહીને જ્યાં હોય ત્યાંથી પાછો આવવાનું શરૂ કરી દેવું પડે. આમ તો 10:30 જ કરવું પડે, કારણ કે જતા તો ફ્રેશ હોય, વરસાદ પડતો થાક હોય, સ્પીડ ધીમી થઈ જવાની બધી ગણતરી કરવી પડે. પણ 12 વાગે અગર તું પાછો જો પડે તો ના, જે પેલું ખેતર છે ને આઈક લઈ ગયા, આટલું આ આગળ દેખાય, પછી આમ જાય થોડો, પછી ત્યાં જાય એટલે પાછું નદી ને નદી કિનારે સરસ ખેતર દેખાય તો કે આ એક લઈ લો ને, હમણાં 10 મિનિટ નજીક 12:30 જવું, પછી વળતા પાસ દોડી એમ કે પેલું એક ખેતર લઈ લઈશ. પછી એમ થાય કે આ બાજુની એક મોટી જમીન જો આ લઈ લેવા દેવી છે, અડધો કલાક થશે જ દોડી લો. સરસ શું હતી? બાય સનસેટ, સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં તમારે પાછા સ્ટાર્ટ લાઈન પર આવી જવાનું, જ્યાંથી તમે શરૂઆત તો તમને મળે. અને પછી તો 2 વાગે એમ તો ભગત યાર પાછું જવું પડશે, એટલે પાછું દોડવાનું ચાલુ કર્યું. પણ હાફી ગયેલો, થાકી ગયેલો, અને સૂર્યાસ્ત થયો ત્યાં સુધીમાં બહુ નજીક સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર રાજા અને એમના મિનિસ્ટર્સ બધા ઉભા હતા, અને દોડ્યો નજીક આવ્યો. લાસ્ટ લગભગ મે બી લાઈક અબાઉટ 50-70 ફીટ બાકી હશે, અને એ વખતે આમ સખત હાર્ટ એટેક આવી ગયો અને પડ્યો. પડીને ઘસડાયો અને હાથ લાંબો કર્યો, ફિનિશ લાઈન થી 2 ફૂટ દૂર રહ્યો અને મરી ગયો. લિયો ટોલ્સટોય બહુ મોટા વિચારક અને લેખક હતા, એમને વાર્તા લખી નીચે લખ્યું છે કે એકચ્યુઅલી મેન નીડ 6x2 ફીટ લેન્ડ અપ ઓન ધીસ અર્થ, અનનેસેસરીલી હી રન્સ ફોર મોર. એકચ્યુઅલી તો માણસને એકચ્યુઅલી જરૂર છે, અને એ 6x2 ફૂટ તો જયારે દફનાવે છે ને આપણે તો એની જરૂર નથી, કારણ કે આપણને તો આપણે તો એટલી જરૂર નથી. એટલે સેટિસ્ફેક્શન બાર, સંતોષનો બાર રાખો. એ સંતોષનો બાર નથી ને એટલે વિશ્વાસઘાત થયા કરે છે પૃથ્વી પર, કે હું રાતોરાત પૈસાદાર થઈ ગયો. દેર ઇઝ નથિંગ કોલ ઓવરનાઇટ સક્સેસ, સક્સેસ ઇઝ ઓલવેઝ 1 સ્ટેપ એટ અ ટાઈમ. કોઈ રાતોરાત કરોડપતિ બનતો નથી.